નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફ્રીક નાયડુમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે એક સૌથી મોટા પ્રશ્ન ઉપર ચર્ચા કરવાના છે કે તલાટીની પરીક્ષા ક્યારે લેવાશે સૌથી મોટો જે પ્રશ્ન છે અત્યાર સુધી ઘણા બધા લોકો ઘણા સ્ટુડન્ટ્સના મેસેજ આવે છે ઘણા બધા લોકો ઇન્સ્ટાગ્રામ પર મેસેજ આવતા છે કે તલાટીની પરીક્ષા હવે ક્યારે તો આજે આ એક સૌથી મોટા પ્રશ્ન ઉપર આજે ચર્ચા કરવાની છે કે તલાટીની જે પરીક્ષા એ ચૂંટણી પહેલાં લેવાશે કે પછી ચૂંટણી પછી લેશે અને બીજું કે અત્યાર સુધીમાં તલાટીની જે ભરતી છે એને રેકોર્ડ બ્રેક કરી દીધા એટલા બધા ફોર્મ ભરાયા છે રાઈટ તમને ખ્યાલ છે કે કેટલા બધા ફોર્મ ભરાયા છે હવે આટલા બધા લોકોનું આયોજન અને અત્યારની જે સિઝન ચાલી રહી છે મોન્સૂન સિઝન ચાલી રહી છે સપ્ટેમ્બર મહિના સુધી તો ચોમાસાની સિઝન છે અને બીજું કે અત્યારે જે ચોમાસાની સિઝન પૂરી થાય છે પછી આચાર સંહિતા છે રાઈટ ચૂંટણી આવી રહી છે ઇલેક્શન આવી રહ્યું છે તો આ બધાની વચ્ચે સરકાર આટલી મોટી ભરતી કેવી રીતે કરશે કે પછી ચૂંટણી પછી કરશે કે ચૂંટણી પહેલાં કરશે કે ઘણા બધા ન્યૂઝ ચેનલમાં એવું બતાવી રહ્યા છે કે ચૂંટણી પહેલાં લેવાશે રાઈટ અને ઘણા બધા લોકો એવું કહેવાય છે કે ચૂંટણી પરીક્ષા લેશું તો એવું સ્પષ્ટ રૂપે આપણને પંચાયત વિભાગ દ્વારા પણ આપણને કોઈ માહિતી મળતી નથી અત્યારે બસ ન્યૂઝ ચેનલ અને ત્યાં જ વાત ચાલી રહી છે કે ચૂંટણી પછી લેવાશે કે પહેલાં લેવાશે પરંતુ આજે આપણે જોઈશું કે જે ભરતી છે એનું આયોજન કેવી રીતે થતું હોય છે એના સંપૂર્ણ આયોજન ઉપરથી આપણને એક અંદાજો તો મેળવી શકીશું કે જ લેવાશે કે પછી લેવાશે અને લાસ્ટમાં હું પણ કહીશ કે પરીક્ષા લઈ સરકાર તો આપણે જોઈએ એક આધારે તો અહીંયા તમે જોઈ શકો છો ન્યૂઝ એક સ્ક્રીનશોટ છે અને આ ન્યૂઝ પેપરમાં આપવામાં આવ્યું છે કે તલાડીની પરીક્ષા ક્યારે સરકારની ઈચ્છા શું છે ચૂંટણી પછી કે ચૂંટણી પહેલા તો અહીંયા એક સંપૂર્ણ પ્રોસેસ આપેલી છે કે ભરતી પ્રક્રિયાનું આયોજન કરવા માટે સરકારને કેવું કેવું આયોજન કરવું પડતું હોય છે અને આ એક મોટી ભરતી છે તલાટીની જે ભરતી છે એ અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક કરી દે એટલા બધા ફોર્મ ભરાયા છે તો આટલા બધા લોકોનું આયોજન કેવી રીતે કરશે સરકાર તો અહીંયા તમે જોઈ શકો છો કે ત્રીસ સપ્ટેમ્બર સુધી તો ચોમાસાની વિદાય થશે પછી આચાર આચારસંહિતા અને સરકાર સામે ત્રણ પ્રકાર પડકાર છે પહેલું કે તલાટીની જે છે એ ત્રણ હજાર ચારસો સુડતાલીસ જગ્યા સામે સત્તર લાખ વીસ હજાર જેટલા એપ્રોક્સ ફોર્મ ભરાયા છે અને એક જગ્યા માટે પાંચસો ઉમેદવાર લડશે અને બીજો એક મુદ્દો છે કે પરીક્ષા માટે અંદાજે એક લાખથી વધુ સ્ટાફની જરૂરિયાત છે પંદર હજાર પોલીસ કર્મી અને ત્રણ હજાર સ્કોર્ડ સભ્ય જોઈએ ત્રીજું કે બોર્ડની જેમ તલાડીની પરીક્ષા લેવાય તો પેપર લીક થવાનો ડર ચૂંટણી પહેલાં રાજ્ય સરકાર પેપર લીક થવાથી બચાવી શકે એટલે સરકારને એક આ પણ ડર છે કે ચૂંટણી પહેલાં જો પરીક્ષા લેવાય છે અથવા લઈશું તો પેપર લીક થવાનો ડર એક સરકારને છે કે પેપર લીક થયું તો પહેલાંથી તો છબી સરકારની ખરાબ જ છે કે અત્યાર સુધીમાં કેટલા બધા પેપરો લીક થયા છે તો હવે સરકાર એવું નથી ચાતી કે આટલી મોટી ભરતીની ભરતી છે એમાં પેપર લીકની એક પેપર લીક થાય અને પાછળ ચૂંટણી પણ આવી રહી છે તો એ બાબતે પર સરકાર ખૂબ ઊંડાણપૂર્વક વિચારી રહી છે શું છે અહીંયા તમે જોઈ શકો છો કે રાજ્યમાં તલાડીની ત્રણ હજાર ચારસો સુડતાલીસ જગ્યા માટેની પરીક્ષા ચૂંટણી પછી લેવાશે અને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રીસ સપ્ટેમ્બર સુધી સત્તાવાર રીતે ચોમાસું હોવાથી આ સમય દરમિયાન પરીક્ષા લેવાશે જ નહીં અહીંયા સ્પષ્ટ રૂપે અહીંયા તમે જોઈ શકો છો શું કહે છે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એટલે કે જીપીએસએસબી ટોચના સૂત્રના જણાવ્યા અનુસાર ત્રીસ સપ્ટેમ્બર સુધી સત્તાવાર રીતે ચોમાસું હોવાથી આ સમય દરમિયાન પરીક્ષા લેવાશે જ નહીં ત્યારબાદ ચૂંટણી આચારસંહિતા લાગુ થશે માટે તે સમયે પણ પરીક્ષા લઈ શકાશે નહીં આ ચૂંટણી પહેલાં તલાટીની પરીક્ષા લેવામાં કોઈ સંકેત નથી હાલમાં મંડળ હેલ્થ વર્કરની હેલ્થ વર્કર છે વગેરેની ભરતીમાં વ્યસ્ત છે જો તલાટીની ભરતી પ્રક્રિયા શરૂ થાય તો હાલમાં ચાલી રહેલી તમામ પરીક્ષાઓની પ્રક્રિયા જે છે એ સ્થગિત થઈ શકે છે એટલે કે વચ્ચે અત્યારે જે ઘણી બધી પરીક્ષાઓ લેવાય જીપીએસએસબી દ્વારા હેલ્થ વર્કર છે એના સિવાય ઘણી બધી પરીક્ષાઓ લીધી અને એની અત્યારે ભરતી પ્રક્રિયાની પ્રોસેસ ચાલુ છે એની પ્રક્રિયામાં તંત્ર અત્યારે વ્યસ્ત છે જો વચ્ચે તલાટીનું આયોજન કરવા જાય તો તંત્ર સ્થગિત થઈ શકે છે જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એમાં સ્થગિત કરી શકે છે એટલે તંત્ર એક સિસ્ટમેટિક કામ કરે છે કે પહેલાં આ જે ભરતી પ્રક્રિયા ભરતી લેવાય તો એની ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પૂરી થયા બાદ અમે તલાડીની પરીક્ષા લઈશું બાકી બંને કામ એક સાથે કરવા જાય તો તંત્ર વ્યસ્ત થઈ થઈ શકે છે અને બેમાંથી કોઈ પણ એક કામ સંપૂર્ણ રીતે પૂરું ના થઈ શકે અને ચૂંટણી પર આવી રહી છે તો ચૂંટણીમાં પણ એક સારો પ્રભાવ દેખાડવાનો છે એટલે જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એને પૂર્ણ કરો પછી નવી ભરતીની આપણે આગળ હાથ ધરીશું કાર્યવાહી અહીંયા જોઈ શકો છો કે રાજ્યમાં રાજ્યમાં જાહેર પરીક્ષાના ઇતિહાસમાં સૌથી વધુ ફોર્મ ભરાયા હોવાની ઘટના પહેલીવાર નોંધાઈ છે હવે ઉમેદવારો વારંવાર પરીક્ષાની તારીખ જાહેર કરવાની માંગ કરી રહ્યા છે સરકાર માટે પણ તલાટીની પરીક્ષાનું આયોજન અગ્નિ પરીક્ષા જેવું છે કારણ કે એક વર્ગમાં એક વર્ગમાં એક ક્લાસમાં સામાન્ય રીતે અઠાવીસ ઉમેદવારની પરીક્ષા લેવાય છે જેથી સત્તર લાખ જેટલા ઉમેદવાર માટે એકસઠ હજાર જેટલા વર્ગખંડની જરૂર પડશે એકસઠ હજાર જેટલા વર્ગખંડની જરૂર પડશે ઉપરાંત પરીક્ષા ગામડામાં પણ લેવાય તેવી શક્યતા છે અને આ સ્થિતિમાં પેપર ગુપ્તતા જાળવવા જાળવી રાખવા એ પણ એક પ્રશ્ન રહેશે અને આ તમામ સમીક્ષા સમીકરણોને કારણે ચૂંટણી પહેલાં પરીક્ષા લેવાની શક્યતા નહીવત છે કે સરકાર ચૂંટણી સામે સમયે પેપર લીકના વિવાદથી દૂર રહેવા માગે છે જો આવું થયું તો પાછળ ઇલેક્શન આવી રહ્યું છે તો પછી ખરેખર તમે સમજી શકો છો કે શું છે જો પેપર લીક ચૂંટણી પહેલાં થઈ શકે જો પરીક્ષા લેવાય અને પેપર લીક થાય તો જે ઇલેક્શન ઉપર છે એ ખૂબ પ્રભાવ પડી શકે છે તો અહીંયા શું છે જોઈ શકો છો કે તલાડીની પરીક્ષા સૌથી વધુ ઉમેદવારોએ હોવાથી તલા તાલુકા કક્ષાની સ્કૂલો છે કોલેજોમાં પણ પરીક્ષા લેવાઈ શકે છે ભૂતકાળમાં પેપર લીકને કારણે સરકારની છબી ખર ખરડાઈ હતી હવે જ્યારે ચૂંટણી નજીક છે ત્યારે ફરી જો પેપર લીકની ઘટના બને તો સરકાર પક્ષમાં મોટું નુકસાન થઈ શકે છે અને વિરોધ પક્ષને એક મુદ્દો મળશે જેથી સરકાર અત્યારે આટલા મોટા ઉમેદવાર ધરાવતી પરીક્ષા લેવા ઈચ્છતી નથી ઓકે તો આના પરથી આપણે સ્પષ્ટ રૂપે એવું સમજી શકાય એવું માની શકાય કે પરીક્ષા ચૂંટણી પહેલાં તો નહીં જ લેવાય રાઈટ કેમ આટલું બધું આયોજન કરવામાં જે સરકાર છે એ સક્ષમ નથી બરાબર અને સરકારને પણ એક ડર છે કે પેપર લીક થવાનો બીજું એટલે સરકાર નથી ચાતી કે સરકાર જે ચૂંટણી પહેલાં તલાડીની પરીક્ષા લેવાય એટલે આપણે એવું માની શકાય કે તલાડીની જે પરીક્ષા છે એ ચૂંટણી પછી જ લેવાશે ઇલેક્શન પછી જ લેવાશે અને ચૂંટણી જે પરીક્ષાની તારીખ છે એ એ પણ સરકાર એ બાબતે પણ વિચારના ચૂંટણી પછી જ કરશે કે અમારે પરીક્ષા હવે ક્યારે લેવી તો ઘણા બધા ઉમેદવારનો જે પ્રશ્ન હતો ઘણા બધા લોકોનો એક સવાલ હતો ઘણા સમયથી ઘણા બધા લોકોનો કોમેન્ટ્સ અને ઇન્સ્ટાગ્રામ પર પર્સનલી મેસેજ કરીને પણ પૂછતા હોય છે કે પરીક્ષા ક્યારે લેવાશે તલાડીની પરીક્ષા ક્યારે લેવાશે ઘણા સમયથી ફોર્મ ભર્યા છે હજુ સુધી પરીક્ષા નથી આવી હજુ સુધી પરીક્ષા નથી આવી તો હવે ક્યારે આવશે ક્યારે તારીખ આવશે ફિક્સ તારીખ કહો તો આ બધા પ્રશ્નોનો તમને એક ઉત્તર મળી ગયો હશે કે શું છે કે પરીક્ષા ક્યારે લેવાશે તો તમે સંપૂર્ણ અહીંયા ન્યૂઝપેપરમાં વાંચી શકો છો કે શું છે કેવું કેવું આયોજન સરકારને કરવું પડશે પરીક્ષા માટે કેટલા સ્ટાફની જરૂર પડશે તો એક લાખથી પણ વધારે સ્ટાફની સરકારને જરૂર પડશે કેવા કેવા સ્ટાફની જરૂર પડશે તો એ અહીંયા જોઈ શકો છો ગામડાઓમાં પણ પરીક્ષા લેવાની પૂરેપૂરી શક્યતા છે કેમ કે ઘણા બધા ઉમેદવાર છે ઘણા બધા લોકો ઉમેદવારનું આયોજન કરવાનું એ સરકાર માટે એક બહુ મોટો પ્રશ્ન છે પર તું આટલું જ રાખે તમને જે તમારો પ્રશ્ન હતો કે ટલાડી પરીક્ષા હવે ક્યારે લેવાશે તો આ ઉપરથી તમે સમજી ગયા છો કે પરીક્ષા ક્યાર સુધીમાં લેવાઈ શકે છે ઓકે તો જે હવે પછીનું જે પણ અપડેટ હશે હું તમને જરૂરથી આપણી ચેનલના માધ્યમથી ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અથવા ટેલિગ્રામના માધ્યમથી હું તમને જે તે અપડેટ આપતો રહતો છું તો હજુ સુધી તમે જો આપણે ઇન્સ્ટાગ્રામ સાથે નથી જોડાયા તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં છે ટેલિગ્રામમાં પણ જરૂરથી જોડાયું રેગ્યુલર અપડેટ માટે ઓકે નેક્સ્ટમાં આજે આટલું